哎。બે તું શું વાંચે છે? તું તો રેન્કર છે, તારે તો બે દિવસ પહેલા આમ ચોપડીઓ બાજુમાં મૂકી દેવી જોઈએ. કંઈ પણ ના બોલીશ. ત્રણ વખત રિવિઝન કરી ચૂકી છું, પણ જેવી આગળના ચેપ્ટરમાં જોઉં છું પાછળનું બધું જ ભૂલાઈ જાય છે. ત્રણ વાર રિવિઝન એ જ આટલું તમે મારા આખા જીવનકાળમાં ટોટલી બી નહીં કરી. અરે આ શું વાંચે છે? બે આ બધામાં ટાઈમ વેસ્ટ ના કરીશ. પેલી ફ્રોગની થિયરી કરી? ફ્રોગની થિયરી? પણ એ તો હતી જ નહીં. શું હતી નહીં? આ મેડમે જો તને શું મારે વાંચવું છે? રેન્કર નહીં ભાઈ, બધું જ વાંચવું હોય ને તે વાંચ્યું. પણ એ તો નથી પૂછાવાનું ને. નહીં વાંચ્યું તે? આઈએમપી છે ભાઈ, સાહેબ શું કીધું તું? મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી નહીં વાંચ્યું તે? આ તો ફેલ થઈ જશે, સેકન્ડ આવશે હવે. અરે રે અઘરું આ તો. ફર્સ્ટ કોઈક બીજો આવશે આ વખતે. ના ચાલે ભાઈ, તો વાંચવું પડે ભાઈ. મજાક કરો, કઈ નહીં. તમારા લોકોએ મારા જોડે બેસવાનું જ નહીં. કેવી રડે છે યાર. શું કરો છો યાર તમે લોકો પણ? ચાલો કાપલી લઈને તારી, હું ઝેરોક્સ કરાવી લઉં. ઉપર એટલું જાતે કરતો હતો, લાઈને આળસુ કોણ કરે આવું? લોકો તો જુઓ, ચલો આવો કાપલી લાયા છે લોકો. મેડમ આયા. આવો મેડમ આવો. શું થયું? કેમ એટલા ખુશ આવ છો? હું તો ખાલી સપ્લિમેન્ટરી આપવા જ આવી છું. તમારા સુપરવિઝન માટે સ્પેશિયલ સર આવી રહ્યા છે. અરે શું છે યાર. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ મેમ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. Good. You may start writing now. અને હા, ચોરી કરવાની કોઈ હિંમત પણ કરી છે ને તો ટાટીઓ ભાગી નાખીશ. સરખી રીતે લખો. સર મને એક ડાઉટ છે. હા શું ડાઉટ છે? આ ક્વેશ્ચન બાયોલોજીનો નહીં લાગતો, મેં કેમ વાંચ્યો જ નહીં? એમ એમાં શું છે બેટા? તારા ફાધરે તારા માટે સ્પેશિયલ ચોપડી છપાવી હતી, એટલે સ્પેશિયલ ચોપડી માં જાવ ને, પણ આપણી ચોપડી માંથી હોય. લખો.
એ લોકો બોલાવે તો નહીં ધ્યાન આપતી. ઓકે. સર, હા, સપ્લિમેન્ટરી. સર, સપ્લિમેન્ટરી. કહેતો તો કઈ નહીં વાંચ્યું, કઈ નહીં વાંચ્યું, કશું નહીં વાંચ્યું. બેડો બેડો સપ્લીઓ ભરે છે. આવની છે, મળીએ. લે. ના, નથી જોતી. પણ માંગી દે તમે. મેં ના, પતિ ગયું. લઈ લે. પતિ ગયું. પ્રકાશ છે. પતિ ગયું સર. હાલ બે યાર લખવા છે. તું લાગે છે દિલની વાતો બધી સપ્લીમાં જ લખી નાખશે. તો પ્રાચીન જગ્યા જે મેમ ચેક કરશે એના પ્રેમ પડી જશે. નહી કાર્મિક, 5B નો આન્સર શું હતો? 5B હતો. પાછળ જો. એની માને આ પાછળ બી પેપર હતો? હા, મેં તો જોયું જ નહીં. બોલ, શું થયું? અરે, આ પ્રશ્ન તો સાવ ઈઝી હતો. ચલ પ્રાચી, પ્રાચી સાંભળ ને, મારે એક વાત કહેવી છે. લેટ થાય છે, પછી કરીએ. સાંભળી તો લે, 2 મિનિટ થશે. ના પાડી ને એને. ચાલ પ્રાચી. ઓ ભાઈ, તું શાંતિ રાખ ને, એને બોલવા દે. હા પ્રાચી, એ શું કહેવા માંગે છે સાંભળી તો લે. બોલ.
બોલ પ્રાચી, આઈ લવ યુ. મને નથી ખબર તું શું વિચારે છે, પણ હું તને ફ્રેન્ડ કરતા વધારે માનવા લાગ્યો છું, એ મને ખબર છે. હું ઘણા સમયથી ટ્રાય કરતો તને કહેવા માટે, પણ કહી ના શક્યો. તારા મનમાં શું છે એ મને નથી ખબર, પણ હું તને પ્રેમ કરું છું, એ પાક્કી વાત છે. પતી ગયું? હા, જાઉ હવે. પણ તું કઈ કહેતો ખરા? શું કહું તને? આર્યને મને બધું કહી દીધું છે કે ગઈકાલે રાતે તને ડેર આપ્યો ને મને પ્રપોઝ કરવાનું. પ્રાચી, આ કોઈ નાટક નથી. હું બધું વિચારીને જ તને કહી રહ્યો છું. હું ખરેખર તને પ્રેમ કરવા લાગ્યો છું. હા પ્રાચી, એટલે આ પ્રેન્ક નથી? ના, તું સાચેમાં મને પ્રપોઝ કરી રહ્યો છે? હા સાચે. પ્રાચી એ સાચું કહે છે. એકચ્યુઅલી બધાને ખબર હતી કે એ તને પ્રેમ કરે છે, એટલે જ મેં અડેર આપી હતી. મને થયું કે આજે આજે આપણી લાસ્ટ એક્ઝામ છે, મારા માટે લાસ્ટ ચાન્સ, એટલે મેં તને કહી દીધું. ચાન્સ? મારા મનમાં તારા માટે ફ્રેન્ડવાળી જ ફિલિંગ છે. મેં ક્યારે નહોતું વિચાર્યું કે તું મને પ્રેમની નજરથી જોવે છે. તો હું તને શું કહું, શું જવાબ આપું? આજે સવારે આર્યન મને એ કહ્યું કે તમે બધા મારી સાથે આજે પ્રેન્ક રમવાના છે, એટલે આઈ વોઝ રશિંગ. એટલે કેમ કે આર્યન નથી ઈચ્છતો કે જેકી તને પ્રપોઝ કરે. એક સેકન્ડ, આ બધું શું છે આર્યન? હા, કેમ કે મને નથી ગમતું કે કોઈ છોકરો તારી નજીક આવે. કેમ? કેમ કે એ પણ તને પ્રેમ કરે છે. હા, બહુ પહેલાથી જ, જ્યારથી આપણે એકબીજાને ઓળખીએ છીએ ત્યારથી જ હું તને બહુ લાઈક કરતો હતો. એન્ડ આઈ કાન્ટ સી યુ કે કોઈ તને તને આવીને પ્રપોઝ કરી છે. એટલે તમે બંને મારી ફ્રેન્ડશિપને કંઈ બીજું સમજી રહ્યા હતા? ધીસ ઇઝ રોંગ. પ્રાચી, આઈ એમ સોરી. શું કરો સોરી નું? આઈ એમ રીલી સોરી. મારા મનમાં જે હતું મેં તને બધું જ કહી દીધું, બસ મનમાં ના રાખ્યું. હવે હવે તારે કહેવાનું છે, તું કઈ કહે. મારે કઈ નથી કહેવું. પ્રાચી, આઈ એમ સોરી. અને તું? આઈ ટ્રસ્ટેડ યુ આર્યન. તે મારો ભરોસો તોડ્યો. યુ ઓલ ન્યુ ધીસ, રાઈટ? યુ નો વોટ, હું તમારી કોઈની સાથે વાત નહીં કરું. આજથી આ ફ્રેન્ડશિપ ઇઝ ઓવર. ગુડ બાય. પ્રાચી, 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 સાંભળ. પ્રાચી સાંભળ. પ્રાચી, પાણી? પછી શું થયું? બસ પછી જે એક્ઝામ ચાલતી હતી એ ચાલી. અરે પ્રાચી, thank you.
આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પ્રાચી તો લેવાઈ જ ગઈ હશે ને, ફ્રેન્ડ્સ પણ ગયા, ગ્રુપ પણ તૂટી ગયો. હા, અને આવી રીતે બધી એક્ઝામ પતી ગઈ. પછી તો અમે બસ ખાલી 3-4 જણા જ કોન્ટેક્ટમાં હતા. અને એમાં બી હું ને રણવીર ક્રિકેટ રમવા જઈએ એટલે વાતચીત થાય અમારી કે આ લોકો કેવી હાલતમાં હશે. પણ એક્ઝામના લાસ્ટ દિવસે તો ટ્રાય કરવાનું હતું ને, સોર્ટ આઉટ કરવાનું. કર્યો તો ને ટ્રાય, પણ પ્રાચી અમને ઓળખતી હતી, એને ખબર હતી કે લાસ્ટ ડે છે એટલે આ લોકો કંઈક કરીને જ રહેશે. એટલે પછી એ પહેલેથી જ એના પપ્પાને જ બોલાવીને લાવી હતી. તો પછી તમે ક્યારે નહીં મળ્યા? મળ્યા ને ફેરવેલ પાર્ટીના દિવસે. આમ જોવા જઈએ તો એ દિવસ હતો અમારી સ્કૂલનો લાસ્ટ ડે. જ્યારે જ્યારે મારે આ રીતે ફેરવેલ સ્પીચ આપવાની આવે છે ને, ત્યારે મારી અંદરનો પેલો કડક અકડું શિક્ષક એ અચાનક લગ્નના માંડવેથી પોતાની એકની એક દીકરીને વિદાય આપતા થાકેલા બાપ જેવો થઈ જાય છે. મેં તમને 2 વર્ષ ભણાવ્યા અને આ 2 વર્ષમાં ઘણી બધી વાર મેં તમને લોકોને ધમકાવ્યા છે, શિક્ષા કરી છે, ક્યારેક હાથ પણ ઉપાડી દીધો છે. પણ ગાંધીજીના સત્યની સાક્ષીએ કહું કે જ્યારે જ્યારે મેં તમને આ શિક્ષા કરી છે ને, એ રાત્રે હું જમી નથી શક્યો. એ રાતે મને ઊંઘ જ નથી આવી. તમને શિક્ષા કરતા આ 2 હાથ આખી આખી રાત તમારી માફી માંગતા રહ્યા છે. હવે પછીના તમારા આવનારા જીવનનો તમારો રસ્તો બહુ સંઘર્ષમય હશે, પણ ત્યારે એક વાત યાદ રાખજો કે જ્યારે બહુ કડકાઈથી શિક્ષણ મળ્યું હોય ને, એ વ્યક્તિ એના આવનારા જીવનમાં એના પરિવાર અને મિત્રો સાથે બહુ નરમ હોય છે. યાદ રાખજો. તમે કોઈ દિવસ કોઈ પક્ષી એના બચ્ચાને ઉડતા શીખવાડતું હોય એ ઘટના જોઈ છે? જ્યારે પક્ષીને લાગે ને કે એનું બચ્ચું ઉડવા લાયક થઈ ગયું છે, ત્યારે એ પક્ષી પોતાના બચ્ચાને ધીમે રહીને માળાની કિનારી સુધી લઈ જાય, પછી એને અચાનક ધક્કો મારી દે, બચ્ચું ઉપરથી જમીન તરફ ધસતું જાય, આકાશ અને જમીનની વચ્ચે આમ ફંગોળાતું હવાથીયા મારતું રહે, ને આપણને લાગે કે એ હમણાં પડ્યું ને, ત્યાં અચાનક એની પાંખ ઉગડી જાય, એ ઉડવા માંડે ઊંચે ને ઊંચે, ઊંચે ને ઊંચે. અમે લોકો પણ તમને આ સ્કૂલમાંથી ધક્કો મારી રહ્યા છીએ કે જેથી આવનારા તમારા જીવનમાં તમારી આવડત અને શક્તિ પ્રમાણે તમે ઊંચે ને ઊંચે, ઊંચે ને ઊંચે ઉડતા રહો, આખી આ દુનિયાના આકાશને તમારું પોતાનું બનાવી લો. પણ સ્કૂલનું આ કેમ્પસ છોડો ને એ પહેલા મારી તમને એક વિનંતી છે. કેમ્પસ છોડતા પહેલા એક વાર આખા એ કેમ્પસને મન ભરીને જોઈ લેજો, એની યાદોને માની મમતાની જેમ તમારી અંદર ભરી લેજો, કારણ કે બહાર જ્યારે ભવિષ્યમાં એકલા પડી જવાનો પ્રસંગ આવશે ને, ત્યારે કદાચ એ યાદો તમને એકલા નહીં પડવા દે. બાકી તો મારી અને અશ્વિન સરની જેમ કાયમ ઝઘડતા રહો ને તોય સાથે રહો.
જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સર. સો આજના આ ફંક્શનને આગળ વધારતા પહેલાં હું અશ્વિન સરને વિનંતી કરીશ કે અહીં આવીને આપણને સૌને સંબોધિત કરે. અશ્વિન સર. થેન્ક યુ. ધન્યવાદ મેડમ. ધન્યવાદ જયંતિભાઈ. સો મિત્રો, કે આ સ્કૂલના ગેટની બહાર એક અલગ દુનિયા છે, વિશાળ દુનિયા છે. એટલે તમારે જે કંઈ પણ કરવું છે ને એ બધું અહીં જ કરી લો. બહાર ગયા પછી બધું ભૂલાઈ જશે. ને આજે તમે એ ગેટની બહાર જવાના છો, પણ એનાથી કંઈ ડરવા જેવું નથી. તમે આ સ્કૂલમાં જે કંઈ પણ શીખ્યા, ભણ્યા, મસ્તી કરી, મારામારી કરી, એ બધું જ તમને તમારા આવનારા જીવનની નીવ બનાવશે. એ બધું જ તમારા જીવનનો પહેલો પ્રેમ રહેશે. એ બધું જ તમારા આવનારા જીવનનું ઘડતર થશે, તમારા આવનારા જીવનની સિદ્ધિ બનશે. મિત્રો, આપણે ગમે તેટલા અંદર અંદર લડીએ, એકબીજાને ખોટું લગાડીએ, પણ હંમેશા યાદ રાખો કે જો આ મિત્રતા ટકાવી રાખવી હોય ને જીવનભર, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, તો એ મિત્રની આંખમાં જોઈ અને હાથ પકડીને માફી માંગી લેવા, જીવન બહુ સરળ થઈ જશે. બીજું તો તમારી દોસ્તી વિશે શું કહું, હે? મસ્તીખોર છોકરાઓ, તમારા જેવા મસ્તીખોર છોકરાઓ મેં આ સ્કૂલમાં ક્યારેય જોયા નથી અને ક્યારેય જોવા મળશે નહીં. સો ઓલ ધ બેસ્ટ. ભણો, ખૂબ આગળ વધો, દુનિયા જીતી લો. તમારી સ્કૂલનું નામ રોશન કરો, આપણું નામ રોશન કરો, તમારું નામ રોશન કરો. ને છેલ્લે, મારો આ ક્લાસ, હા, મારા મસ્તીખોર છોકરાઓ, મને છે ને તમે તમારી તમારી ફ્રેન્ડશીપ માટે, તમારી યુનિટી માટે તમે મને હંમેશા યાદ રહેશો. લવ યુ. ગોડ બ્લેસ યુ માય સ્ટુડન્ટ્સ. મોજ કરો જીવનમાં. We are sorry. We know, અમે બંને તમને લોકોને બહુ હર્ટ કર્યા છે. અમારા કારણે તમે લોકોએ બહુ સહન કર્યું છે, પણ તમે અમારા બધા માટે બહુ પ્રેશિયસ છો. દિલથી વી આર સોરી. પ્લીઝ માફ કરજો. ગાઈસ, હા યાર, બહુ મજા આવશે.
અને એ રીતે અમે બધાએ અમારો લાસ્ટ ડે ઉજવ્યો અને પછી અમારા ઉજ્જવળ ભવિષ્યની આગ આંખોમાં લઈને નીકળી પડ્યા સ્કૂલમાંથી. પછી પછી શું? તમારી યારી રહી, તમે લોકો જોડે રહ્યા. કાશ કાશ રહી શક્યા હોત, પણ જીવનની દોડભાગ અને દુનિયાની ભીડમાં અમારી યારી ક્યાંક ખોવાઈ ગઈ. આંખોમાં સપના રહી ગયા અને પલકો પર યાદો, અને એમાં અમારી યારી ક્યાંક ખોવાઈ ગઈ. બધા અલગ અલગ શહેરમાં, નવી નવી જગ્યાઓ, નવા ફ્રેન્ડ્સ, બધી પ્રોમિસીસ ભૂલી ગયા, બધું પાસ્ટમાં જતું રહ્યું. હવે તો એવું છે કે એ ફેરવેલ ડે જ અમારો લાસ્ટ ગેટ ટુગેધર હતો. એના પછી તો કોણ ક્યાં છે કંઈ જ ખબર નથી, કોઈનો કોઈ અપડેટ જ નથી ખાસા ટાઈમથી. કોઈની પણ નહીં. હા, એટલે હું, રણવીર અને આયશા, બસ સ્કૂલ પછી અમે ત્રણ જણા જ સારા ફ્રેન્ડ્સ રહ્યા, અને એ પણ વિથ ટાઈમ ચેન્જ થઈ ગયો, બધા અલગ થઈ ગયા. હવે તો બીજા બધા ક્યાં છે કોઈને કોઈ જ ખબર નથી. હવે તો એવું છે કે કંઈક બહાનું જોઈશે બધાને ભેગા કરવાનું, લાઈક કોઈના લગ્ન હોય તો કદાચ બધા ભેગા થઈએ. તો પછી બધાને બહાનું આપીએ? મતલબ તું એ લોકોને તારા લગ્નમાં નહીં બોલાવે? હા હા, શેના માટે છે? બોલાવા માટે કે પછી? બંને માટે. મને લાગે છે આ વાત થોડી લાંબી ચાલશે. નહીં, એક કામ કરીએ, કોફી મંગાવીએ. ઓકે, એક્સક્યુઝ મી, ટુ કોફીઝ. આવા તોને